નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જીપીટીના લેક્ચરમાં મળ્યા છીએ, જેમાં આજે આપણે વાત કરવાની છે જે વર્ડ ફોર્મેટિંગ છે એના કેટલાક નવા ટોપિક વિશે. વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવતા હોય કે આવા જે ટોપિક જે છે એ કરાવો, અથવા તો હજુ ઘણા વધારાના ક્વેશ્ચન જે છે એ પૂછાય છે, તો એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. શરૂઆત કરીએ એ પહેલાં એક આપણે ડાઉટ જે છે એ ક્લિયર કરી નાખીએ. અગાઉના જે વિડીયો છે એમાં મેં કીધેલું છે કે ધારો કે આ ટોટલ છે એનો પાય ચાર્ટ દોરવાનો હોય તો હું જે છે એ આટલો જે પોર્શન અથવા તો જે ખાલી આંકડાવાળો પોર્શન જે છે એ જ સિલેક્ટ કરી અને ઇન્સર્ટમાંથી પાય ચાર્ટ જે છે એ દોરતો હતો. હવે આનું કારણ માત્ર એટલું હતું કે તમને આ પાય ચાર્ટ દોરવાનું કહે છે એમાં ધારો કે આ જે લેબલ જે છે એ આઉટસાઇડ ઓફ રાખવાનું કહે, તો લેબલ આપણે ડેટા લેબલ આઉટસાઇડ ઓફ કરી નાખીએ, એટલે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. અને સાથે સાથે ટાઇટલ જે છે ને એ ચેન્જ કરવાનું પૂછતા હતા, એટલે કે ટાઇટલ જે છે એમાં તમને કંઈક અલગ ટાઇટલ આપવાનું કહેતા હતા. એટલે હું આ ટાઇટલવાળો જે પોર્શન છે અથવા તો હેડિંગવાળો પોર્શન જે છે એ સિલેક્ટ કરતો નહોતો. ધારો કે ટાઇટલ જે છે એ તમને આ રીતના ટોટલ જે છે એ લખવાનું કહે, તો તમારે કેપિટલમાં ટોટલ જે છે એ લખવું પડે. પણ ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આપણે હેડિંગ જે છે એને પણ સાથે સિલેક્ટ કરી લેવું જોઈએ, તો તમે એટલું યાદ રાખજો કે તમારે શું કરવાનું છે, હેડિંગ જે છે એને પણ સાથે સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કોઈ ડાઉટ જે છે એ ન રહે. પછી તમને જો ટાઇટલ ચેન્જ કરવાનું કહે તો ટાઇટલ ચેન્જ કરી નાખજો. તો આટલું થોડુંક કરેક્શન જે છે એ કરી નાખજો, હેડિંગને સાથે લઈ. અને તમારે શું કરવાનું છે, તમારે ઇન્સર્ટમાંથી ચાર્ટ જે પૂછ્યો હોય એ તમારે ચાર્ટ, ત્રણ ચાર્ટ યાદ રાખવાનું મેં તમને કીધેલું છે, એક છે કોલમ ચાર્ટ, એક છે બાર ચાર્ટ અને એક પાય ચાર્ટ. આ ત્રણ ચાર્ટ જે છે એ યાદ રાખવાના છે. એટલે જો આ ઓટોમેટિક ટાઇટલ જે છે એનું આવી જશે, એમાંથી આપણે લેબલ જે છે એ આઉટસાઇડ ઓફ આપણે રાખી શકીએ, આઉટસાઇડ એન્ડ આપણે રાખી શકીએ. તો આટલું કરેક્શન જે છે એ કરી નાખજો. વાત કરીએ હવે વર્ડ ફોર્મેટિંગની, તો વર્ડ ફોર્મેટિંગમાં આપણે કેટલીક બાબત જે છે એ યાદ રાખવાની છે. મેં અહીંયા ક્વેશ્ચન આન્સર જે છે એ લખેલા છે, એક પેરેગ્રાફ લખ્યો છે કે જેમાં વોટર પોલ્યુશન છે એની થોડીક લાઇન છે, અને આપણને પેરેગ્રાફ જે છે એ ત્રણ પેજમાં પૂછાય છે, તો આપણે અહીંયા અલગ અલગ ત્રણ પેજ જે છે એ લઈ લીધા છે. અને ક્વેશ્ચન આન્સર જે છે એ મેં લખ્યા છે અહીંયા, એક પછી એક ક્વેશ્ચન આન્સર જે છે એ જોતા જશું. અને આ વિડીયો જે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે જો તમારે હજી એક્ઝામ બાકી હોય તો. અહીંયા આપણને કીધું છે એપ્લાય પેજ કલર યલો, તમને એક સ્ટાન્ડર્ડ કલર જે છે એ તમને પેજ કલર પૂછે જ છે. તો તમારે શું કરવાનું છે, ડિઝાઇનમાંથી તમારે ક્યાં જવાનું છે, પેજ કલરમાં જવાનું છે. આ પેજ કલરમાંથી ધારો કે આપણને યલો કલર પૂછેલો છે, તો યલો કલર આપણે આપી દેવાનો છે. ફિલ કલરમાંથી આપવાનું નથી, પેજ કલરમાં જવાનું છે અને નોર્મલ યલો કલર જે છે એ આપી દેવાનો છે. અમુક ઇફેક્ટ જે છે એ હું કાઢી નાખીશ, એટલે તમારે આગળના ક્વેશ્ચન જે છે એ જોવામાં સહેલું પડે. ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન, એપ્લાય લેન્ડસ્કેપ પેજ પેજ લેઆઉટ ટુ સેકન્ડ પેજ, એટલે કે બીજું જે પેજ છે ને એને તમારે લેન્ડસ્કેપ ઇફેક્ટ આપવાની છે. તો લેન્ડસ્કેપ ઇફેક્ટ જે છે એ આપણને ક્યાં પેજમાં મળે, ત્રીજા એ આપણને આ પેજ લેઆઉટમાંથી આપણને આ ઇફેક્ટ જે છે એ મળે છે. તો આપણે આ પહેલું પેજ છે એ ટાઇટલવાળું, એના પછી બીજું પેજ, તો આને આપણે લેન્ડસ્કેપ ઇફેક્ટ આપવાની છે. તો પહેલાં તો કર્સર જે છે ત્યાં રાખી દેવાનું. નોર્મલી આપણે શું કરતા હતા, પેજ લેઆઉટમાં જતા હતા અને ઓરિએન્ટેશનમાંથી લેન્ડસ્કેપ આપી દેતા હતા. તો લેન્ડસ્કેપ આપી દેતા શું થશે, બધા પેજને લેન્ડસ્કેપ ઇફેક્ટ અપાઈ જશે, એટલે કે આડું પેજ જે છે એ થઈ જશે. પણ અહીંયા સ્પેશિયલ આપણને શું પૂછ્યું છે, કે બીજા પેજને જ તમારે લેન્ડસ્કેપ ઇફેક્ટ આપવાની છે. તો શું કરશું આપણે, તો આપણે જવાનું છે પેજ સેટઅપમાં, અહીંયા જે એરો છે ત્યાં તમારે લેન્ડસ્કેપ સિલેક્ટ કરવાનું છે. અને ત્યાં તમને નીચે એક ઓપ્શન આપેલો છે, અહીંયા તમને એપ્લાય ટુ ધીસ પોઈન્ટ ફોરવર્ડ, એપ્લાય ટુ ધીસ પોઈન્ટ ફોરવર્ડ આટલું લખેલું છે.
અને વોલ ડોક્યુમેન્ટ લખેલું છે તો ધીસ પોઈન્ટ ફોરવર્ડ આપણે સિલેક્ટ કરશું ને તો શું થશે તો ત્યાંથી લઈને જેટલા પેજ છે ને એ બધાને શું અપાઈ જશે લેન્ડસ્કેપ ઇફેક્ટ અપાઈ જશે તો આપણે આનું પણ સોલ્યુશન કરવું જોઈશે કારણ કે આપણને પૂછ્યું છે શું બીજા પેજને જ લેન્ડસ્કેપ આપો ત્રીજા પેજને તો પોર્ટ્રેટ જ આપવાનું છે એટલે કે ઊભું પેજ જ રાખવાનું છે તો આપણે આને એપ્લાય કરી દઈએ પહેલાં તો એટલે શું થઈ જશે જો ઉપરનું પહેલું પેજ જે છે એ તો કેવું છે તો પોર્ટ્રેટ એટલે કે ઊભું પેજ જ છે નીચેનું પેજ છે એ લેન્ડસ્કેપ થઈ ગયું કેમ ખબર પડે તો આપણે નીચેથી સ્ક્રોલ કરીએ એટલે આપણને ખબર પડે કે આ લેન્ડસ્કેપ થઈ ગયું સાથે સાથે ત્રીજું પેજ પણ લેન્ડસ્કેપ થઈ જાય છે તો આપણે શું કરી શકીએ ત્રીજા પેજમાં અહીંયા કર્સર રાખી અને ફરી પાછું ઇન્સર્ટમાં જવાનું છે ઇન્સર્ટ અહીંયા સોરી પેજ લેઆઉટમાં જવાનું છે પેજ લેઆઉટમાંથી ક્યાં જવાનું છે તો પેજ સેટઅપમાં જવાનું છે ત્યાંથી પાછું આપણે લેન્ડસ્કેપની જગ્યાએ પોર્ટ્રેટ સિલેક્ટ કરી લેવાનું ત્યાંથી આપણે ધીસ સેક્શનની જગ્યાએ ધીસ પોઈન્ટ ફોરવર્ડ આટલું આપણે કરી નાખવાનું એટલે ત્રણ પેજ આપ્યા હોય કે ચાર પેજ આપ્યા હોય આ રીતે તમે ફરી પાછું એને ઊભું પેજ કરી શકો તો ત્રીજું પેજ ઊભું થઈ ગયું બીજું પેજ આડું અત્યારે આપણે શું કરી નાખીએ છીએ બધું જે છે એ પહેલાં હતું એમનેમ જ કરી નાખીએ છીએ કારણ કે આગળના ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરવા સહેલા પડે એટલે તો આ બધા પેજની ઇફેક્ટ જે છે એ મેં જાવા દીધી આ રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને આટલી વસ્તુ જે છે એ શીખવાની છે ત્યારબાદ વાત કરીએ આપણે તો એપ્લાય ફોર લાઇન ડ્રોપ કેપ ટુ વોલ ડોક્યુમેન્ટ એટલે આખે આખા ડોક્યુમેન્ટમાં જેટલા પણ પેરેગ્રાફ આવે છે ને એટલા બધા પેરેગ્રાફને તમારે શું આપવાનું છે ફોર લાઇન ડ્રોપ કેપ આપવાનું છે હવે આમ તમે જોવા જાઓ ને તો આવી પ્રેક્ટિસ તમે હાથે કરોય નહીં કે ભાઈ ફોર લાઇન ડ્રોપ કેપ આપવાનું છે એ તો મને આવડે જ છે પણ ખરેખર તમે જો આખા ડોક્યુમેન્ટને એક યારે સિલેક્ટ કરીને તમે ઇન્સર્ટમાંથી ડ્રોપ કેપ આપશો ને ઇન્સર્ટમાંથી તમે ડ્રોપ કેપ આપશો ને તો શું થશે અહીંયા હું થોડું કટાવી દઉં છું અહીંયા તમે ડ્રોપ કેપ આપશો ને તો શું થશે માત્ર એક જ પેરેગ્રાફને ડ્રોપ કેપ અપાશે જેમ કે અહીંયા ડ્રોપ કેપ છે અહીંયા આપણે ફોર લાઇન લઈ લઈએ અને ઓકે આપી દઈએ તો શું થશે એક જ પેરેગ્રાફને ડ્રોપ કેપ અપાશે પણ તમારે તો બધા પેરેગ્રાફને આપવો છે તો તમારે શું કરવાનું છે અહીંયા તમારે એક એક પેરેગ્રાફ છે એને સિલેક્ટ કરી અને ડ્રોપ કેપ આપવાનો છે આનો કોઈ બીજો રસ્તો હોય ને તો તમે મને જણાવજો તો હું આ ડોક્યુમેન્ટ અથવા તો જે ટેલિગ્રામ ચેનલ છે એમાં દરેક વિદ્યાર્થીઓને જણાવી દઈશ બાકી તો બધા પેરેગ્રાફને સિલેક્ટ કરી અને તમારે ડ્રોપ કેપ જે છે એ આપવાનો છે તો આટલી બાબત જે છે એ તમારે યાદ રાખવાની છે ધારો કે આ રીતના તમને ડ્રોપ કેપ પૂછાય તો તમારે બધાય પેરેગ્રાફને સિલેક્ટ એક એક પછી એક એક સિલેક્ટ કરવાના છે અને ડ્રોપ કેપ ઇફેક્ટ જે છે એ આપવાની છે થ્રી લાઇનની પૂછી શકે ને ફોર લાઇનની પૂછી શકે તો આવી રીતે તમારે ડ્રોપ કેપ આપવાનું છે આનું કોઈ સોલ્યુશન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે ભાઈ કેવી રીતે આપણે એકી સાથે બધાયને ડ્રોપ કેપ જે છે એ આપી શકીએ એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ ફરી પાછું આપણે આને રિમૂવ કરી નાખીએ એના પછીના ક્વેશ્ચનની જો વાત કરીએ તો સેપરેટ સેકન્ડ એન્ડ થર્ડ પેરેગ્રાફ વિથ હોરિઝોન્ટલ લાઇન આપણે સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ છે ને એને હોરિઝોન્ટલ લાઇનથી અલગ કરવાના છે સાવ ઇઝી છે ઘણાય જે છે એ વચ્ચે ઇન્સર્ટમાંથી અહીંયા આપણે ઇન્સર્ટમાંથી સ્ટેપમાંથી લાઇન લઈને પણ એને સેપરેટ કરી શકાય છે અને તમે આ જે બોર્ડર બોક્સ છે એ બોર્ડર બોક્સમાં તમે ધારો કે આ સેકન્ડ અને થર્ડ ડોક્યુમેન્ટ છે એ તમે સિલેક્ટ કરી લ્યો અને આ જગ્યાએ સોરી આ એક લીટો અપાઈ ગયો છે અહીંયા તમે સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફને સિલેક્ટ કરી લ્યો પછી તમારે ક્યાં જવાનું છે તો અહીંયા હોમ મેનુમાં આ જે બોર્ડર છે ને એમાં તમારે જવાનું છે અહીંયા તમને વચ્ચેની જો અહીંયા ઇનસાઇડ હોરિઝોન્ટલ બોર્ડર જે છે એ તમને દેખાશે આને તમે સિલેક્ટ કરી લ્યો તો તમે શું કરી શકો તો તમે સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ છે એને તમે સેપરેટ કરી શકો એ સિવાય તમારી પાસે બીજો કયો ઓપ્શન છે તમે શું કરી શકો આ જે સેકન્ડ પેરેગ્રાફ છે આ સેકન્ડ પેરેગ્રાફને તમે સિલેક્ટ કરી અને તમે બોટમ બોર્ડર જે છે એ તમે જો આપી દો આ બોટમ બોર્ડર આપી દો તો પણ શું થઈ જશે સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ અલગ થઈ જશે પણ મારા ખ્યાલ મુજબ તમારે શું કરવું જોઈએ
તમારે સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફને સિલેક્ટ કરી અને તમારે આ બોર્ડર જે છે એમાંથી તમારે આ જે ઇનસાઇડ હોરિઝોન્ટલ બોર્ડર જે છે એ આપી દેવું જોઈએ. તો આટલું તમે કરી અને સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફને હોરિઝોન્ટલ લાઇનથી અલગ કરી શકો. આપણે લાઇન જે છે એ ફરી પાછું જવા દઈએ છીએ. તો આટલી વસ્તુ, આટલા ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કર્યા. એના પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો એક ટેબલ જે છે એ ટેબલ લેવાનું છે. આ ટેબલમાં હજી ઘણા ક્વેશ્ચન પૂછે છે કે આપણે બોર્ડર કેવી રીતના આપીએ અને એને કલર કેવી રીતના આપવો. તો આપણે આ વસ્તુ જે છે એને અત્યારે સોલ્વ કરીએ. શું કરવાનું છે, આ ટેબલ છે એને ડોક્યુમેન્ટના બોટમમાં, એટલે ડોક્યુમેન્ટના સાવ છેવાડે આપણે આ ટેબલને પહેલાં તો લઈ જઈએ. અહીંયા કંટ્રોલ સી અને કંટ્રોલ વી, આટલું આપણે કરી નાખ્યું. હવે શું કરવાનું છે, થોડુંક આને નીચે લઈ જાઉં છું એટલે તમને જોવામાં સહેલું પડે. તમારે શું કરવાનું છે, આને તમારે 3-point બોર્ડર આપવાની છે. સોરી, અહીં જોઈ લઉં છું, 3-point બોર્ડર આપવાની છે ને ઓરેન્જ કલરની. તો તમારે ક્યાં જવાનું છે, ડિઝાઇનમાં જવાનું છે. આ ડિઝાઇનમાં તમારે ઓરેન્જ બોર્ડર આપવાની છે. તો અહીંયા પેન કલર કયો રાખવાનો છે, એક તો ઓરેન્જ જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અહીંયા તમે નીચેથી પણ જો તમને ઓરેન્જ કલર મળતો હોય તો ઠીક છે, બાકી ઓરેન્જ કલર પૂછાય ધારો કે, તો તમારે આ ઉપરનો જે હોય ને એ જ તમારે ઓરેન્જ કલર આપી દેવાનો. એના પછી પોઈન્ટ કેટલા કીધા છે, તો 3-point કીધેલા છે. તો 3-point આપણે આપી શકીએ. આમાં જેટલા સ્ટાન્ડર્ડ લખ્યા છે એટલા સ્ટાન્ડર્ડ જ પૂછાય છે, એટલે વધારે કંઈ પોઈન્ટ લઈ જવાની જરૂર છે નહીં. તો આ રીતે તમે શું કરી શકો, અહીંયા આપણે ફરી પાછું એકવાર આને સિલેક્ટ કરી લઈએ. ડિઝાઇનમાંથી 3-point બોર્ડર જે છે એ આપી દઈએ, પેન કલર આપી દઈએ, અને બોર્ડર જે છે એ આપણે આખે આખા ડોક્યુમેન્ટને. હવે તમને આઉટસાઇડ બોર્ડર એ પૂછી શકે અને ઇનસાઇડ આઉટસાઇડ અથવા તો ઓલ બોર્ડર પણ પૂછી શકે, જેવું પૂછાય એવું તમારે કરવાનું. જો અહીં બધા ઓપ્શન આપ્યા જ છે. બોર્ડરમાં તમને ઓલ બોર્ડર પૂછાય તો આખા ડોક્યુમેન્ટને અપાઈ જાય, આઉટસાઇડ બોર્ડર પૂછાય તો બહારની બોર્ડર જે છે એ તમે આપી શકો. આ રીતે તમે 3-point આઉટસાઇડ બોર્ડર જે છે એ તમે આપી શકો. ઇનસાઇડ પૂછાય તો ઇનસાઇડની રીતે કરી નાખજો. એના પછી વાત કરીએ એપ્લાય લાઇન નંબર ટુ સેકન્ડ પેજ. હવે તમારે શું કરવાનું છે, સેકન્ડ પેજ જે છે ને એને તમારે લાઇન નંબર આપવાના છે. તો તમે કેવી રીતના આપી શકો, જો કે લાઇન નંબરવાળો લગભગ આપણે એક ક્વેશ્ચન લીધેલો છે, તો આપણે લાઇન નંબર જે છે એ અત્યારે નથી આપતા, પછી આપણે લાઇન નંબર જે છે એ આપશું. અત્યારે આપણે લાઇન નંબર છે ને એને કાઢી નાખીએ છીએ. એના પછી વાત કરીએ તો એડ હાઇપરલિંક ટુ હેડિંગ. બિન સચિવાલય જે છે ને એવું હેડિંગ આપેલું છે, બિન સચિવાલય નથી આપ્યું આપણે. આમાં મેં થોડોક ચેન્જ કરી નાખ્યો તો, એટલે આપણે અહીંયા વોટરમાર્ક જે છે, આ વોટર પોલ્યુશન, એને તમારે હાઇપરલિંક આપવાની છે. ગૂગલ ડોટ કોમ એવી રીતની તમારે હાઇપરલિંક આપવાની હોય તો તમારે શું કરવાનું છે, પહેલાં તો તમારે આ જે હેડિંગ છે વોટર પોલ્યુશન એને તમારે સિલેક્ટ કરી લેવાનું. એમાં તમારે શું કરવાનું છે, રાઇટ ક્લિક કરવાનું છે અને રાઇટ ક્લિક કરી આને તમારે સિલેક્ટ કરી, રાઇટ ક્લિક કરી અને એમાં જવાનું છે હાઇપરલિંકમાં. એટલે એક બોક્સ ખુલી જશે, ત્યાં તમારે ખાલી એટલું લખવાનું છે ગૂગલ ડોટ કોમ લખવાનું છે અને ઓકે આપી દેવાનું છે. બસ આટલું કામ જે છે એ આપણે કરવાનું છે. કોઈ પણ હાઇપરલિંકમાંથી રિમૂવ કરવાનું કે હાઇપરલિંક, તો તમારે ત્યાં રાઇટ ક્લિક કરી અને તમે રિમૂવ હાઇપરલિંક જે છે અહીંયા તમને આપેલું છે, રિમૂવ હાઇપરલિંક જે છે એ તમે કરી શકો. એટલે બે વસ્તુ તમે કરી શકો, હાઇપરલિંક આપી પણ શકો અને રિમૂવ હાઇપરલિંક જે છે એ પણ કરી શકો. આટલી બાબત જે છે એ યાદ રાખજો. અહીંયા તમે ફોર્મેટિંગ જે છે એ ફોર્મેટિંગ તમે દૂર કરી શકો, અથવા તો એમાં કોઈ બીજો ચેન્જ હોય એ તમે કરી શકો, પણ તમે આ રીતે હાઇપરલિંક જે છે એ આપી શકો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો અહીંયા આપણને કીધું છે કન્વર્ટ હેડર ઇન કેપિટલ. હેડર જે છે અથવા તો જે ટાઇટલ આપ્યું છે ને એને તમારે કેપિટલમાં કન્વર્ટ કરવાનું છે, પણ ડુ નોટ યુઝ અપર કેસ. હવે આપણે શું કરીએ,
એને આપણે કેપિટલમાં કરવાનું હોય અથવા તો આ હેડર છે ને એને આપણે જો કેપિટલમાં કરવાનું હોય, પહેલાં તો હું આ જે વોટરમાર્ક છે ને એ કાઢી નાખું છું, વોટરમાર્ક જે છે એ કાઢી નાખ્યો આપણે. આપણે આ હેડર અથવા તો ટાઇટલ જે છે ને એ ટાઇટલને કેમાં ફેરવાનું છે, કેપિટલમાં ફેરવાનું છે, પણ આપણે અપર કેસનો યુઝ કરવાનો નથી. એટલે અહીં તમને જે આપેલું છે, જો તમે આ ઓપ્શનમાંથી તમે શું કરી શકો, અપર કેસ કરી નાખો તો તો બધાય કેપિટલ થઈ જ જવાના છે. એ સિવાયનો કયો ઓપ્શન આવે છે કે જેમાં તમે અપર કેસનો યુઝ કર્યા વગર પણ કેપિટલ કરી શકો? તો એના માટે આપણે શું કરવાનું છે, અહીંયા આપણે ફોન્ટ મેનુમાં જવાનું છે. ફોન્ટ મેનુમાંથી તમારે ઓલ કેપ સિલેક્ટ કરવાનું છે. જો એ લોકોએ આપણને ખાલી એટલું જ કહેવા માગે છે કે તમે અપર કેસનો યુઝ નથી કરવાનો, તમે આ ફોન્ટ મેનુમાંથી ઓલ કેપ ઓપ્શન યુઝ કરો, એટલે એ લોકો એવો ક્વેશ્ચન પૂછી શકે, તો આપણે ઓલ કેપ કરી નાખ્યું એટલે શું થઈ ગયું, બધાય કેપિટલ થઈ ગયા. ત્યારબાદ વાત કરીએ તો એના પછીનો ક્વેશ્ચન છે, એપ્લાય ટુ લાઇન બોક્સ ટેક્સ્ટ બોર્ડર. જો અહીંયા આપણને પેજ બોર્ડર નથી કીધું, શું કીધું છે, ટેક્સ્ટ બોર્ડર, એવી રીતે આપણને કીધેલું છે. તો આ બોર્ડર જે છે એ થોડીક આપણે અલગ રીતે આપી શકીએ, અને એમાં આપણને શું કીધું છે કે ડોક્યુમેન્ટને આપવાની છે, તો એમાં આપણને વધારાનું કીધેલું છે, એક્સેપ્ટ ફર્સ્ટ પેજ, એટલે કે પહેલા પેજને તમારે આ બોર્ડર આપવાની નથી, એના સિવાયના પેજ જે છે એને તમારે આ બોર્ડર જે છે, ટેક્સ્ટ બોર્ડર જે છે એ આપવાની છે. આ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછે તો ફોર પોઈન્ટ અવે ફ્રોમ ટેક્સ્ટ, આવું પણ તમને પૂછી શકે, તો બંનેમાં એક જ સરખો આન્સર આવશે. કેવી રીતે આન્સર લઈ આવવાનો છે, તમારે ડિઝાઇનમાંથી તમારે ક્યાં જવાનું છે, પેજ બોર્ડરમાં જવાનું છે, આ તો તમને ખ્યાલ જ હોય. એમાંથી તમે બોક્સ બોર્ડર જે છે એ પણ સિલેક્ટ કરી શકો, આ પણ તમને આવડતું હોય. પછી તો ટુ લાઇન જે છે આવું પણ તમે સિલેક્ટ કરી શકો. હવે તમારી પાસે જે ક્વેશ્ચન કીધા છે એ પ્રમાણે તમારે જવું પડે, તો વોલ ડોક્યુમેન્ટ જે છે એમાં તમને અલગ અલગ ઓપ્શન આપે. ધીસ સેક્શન એટલે કે જ્યાં કર્સર હોય ને એને બોર્ડર આપે. પછી ફર્સ્ટ પેજ ઓનલી, તો પહેલા પેજને જ બોર્ડર આપશે, એ સિવાયના પેજને આપશે નહીં. અને ધીસ સેક્શન ઓલ એક્સેપ્ટ ફર્સ્ટ પેજ, એટલે કે એક્સેપ્ટ ફર્સ્ટ પેજ એટલે કે પહેલા પેજ સિવાયના બધા પેજને આ બોર્ડર આપશે. તો તમારે આ ત્રણે ત્રણ જે સેક્શન છે એ તમારે ટ્રાય કરવાની છે કે કેવી રીતે આને આપણે આપી શકીએ. આપણે અહીંયા એક્સેપ્ટ ફર્સ્ટ પેજ જે છે એ સિલેક્ટ કરી લઈએ. પછી આપણે જઈએ ઓપ્શનમાં. હવે ઓપ્શનમાં પણ તમને બે ઓપ્શન આવે છે. એજ ઓફ પેજ એટલે શું, તો કે પેજ જે છે એની કિનારીથી તમને બોર્ડર મળશે, અને અહીંયા તમને ટેક્સ્ટ ટાઈપું છે, એટલે એનો મતલબ શું થાય કે ટેક્સ્ટની નજીક કેટલા પોઈન્ટ. તો જો આવ્યું અહીંયા ફોર પોઈન્ટ, તો ફોર પોઈન્ટ અવે ફ્રોમ ટેક્સ્ટ આવું પૂછાય ને, તો પણ તમે અહીંયાથી ટેક્સ્ટ સિલેક્ટ કરી અને તમે બોર્ડર જે છે એ આપી શકો. તો આવી રીતે આપણે આ બોર્ડર જે છે એને આપવાની છે. હવે જો નોર્મલ બોર્ડરમાં ને આ બોર્ડરમાં શું ફેર છે, તો આ બોર્ડર જે છે એ ટેક્સ્ટની એકદમ નજીક છે. નોર્મલ બોર્ડર જે છે ને એ ઘણી દૂર હોય છે, અને એમાં પણ જો પહેલા પેજને બોર્ડર અપાયેલી નથી. બસ આ રીતે તમે આ ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરી શકો. એના પછી વાત કરીએ આપણે, અહીંયા આ જે છે બોર્ડર દૂર કરી નાખું છું. એના પછી અહીંયા લખ્યું છે વોટરમાર્ક. વોટરમાર્ક જે છે એના માટે આપણે ફરી પાછું શું કરી નાખીએ છીએ, અહીંયા આપણે વોટર પોલ્યુશન આટલું લખી નાખીએ. એમાં તમારે શું કરવાનું છે, તો વોટર પોલ્યુશન જે છે એવું વોટરમાર્ક આપવાનું છે, અને ગીગી ફોન્ટ સ્ટાઇલ જે છે એ આપવાની છે, અને લાઇટ બ્લુ કલર આપવાનો છે. આટલું તમારે વોટરમાર્ક આપવાનું હોય તો તમારે વોટરમાર્કમાં જવાનું, ત્યાંથી તમારે કસ્ટમ વોટરમાર્કમાં જવાનું, ત્યાંથી તમારે ટેક્સ્ટ વોટરમાર્ક સિલેક્ટ કરવાનું. આ બધું તમને ખબર જ છે. અહીંયા તમારે શું લખી નાખવાનું, વોટર પોલ્યુશન. પછી શું આવશે, તો એના પછી તમારે જે સિલેક્ટ કરવાનું છે એ તમારે અહીંયાથી ફોન્ટ સ્ટાઇલ જે છે, આ ફોન્ટની સાઇઝ પણ પૂછી શકે. ફોન્ટ સ્ટાઇલમાં શું કીધું છે આપણને, ગીગી અહીંયા આપણને લખી જ નાખવાનું એટલે તરત જ તમને મળી જશે. પછી તમારે કલર જે છે એ કલર આપવાનું પૂછે, તો લાઇટ બ્લુ પૂછી શકે, બ્લુ પૂછી શકે, જે પૂછે એવો તમારે કલર જે છે એ આપી
અને ઓકે આપી દેવાનું છે એટલે તમે શું કરી શકો બધા ડોક્યુમેન્ટને આ રીતે વોટરમાર્ક જે છે એ આપી શકો. એના પછી આપણે વોટરમાર્ક જે છે એ આપી શકીએ. રેડી? એના પછી એડ સિગ્નેચર યોર નેમ, એટલે સિગ્નેચર એડ કરવાનું છે એમાં તમારું નામ અને સાઇનર્સ ટાઇટલ, એટલે એનું જે ડેઝિગ્નેશન જે છે ને એ એમાં જ આપણને આપેલું હોય એ તમારે શું રાખવાનું છે, મેનેજર. તો શું કરવાનું છે, ઇન્સર્ટમાં જવાનું છે. આ ઇન્સર્ટમાંથી તમારે શું કરવાનું છે, ઇન્સર્ટમાંથી તમારે સિગ્નેચરમાં જવાનું છે. ત્યાં તમને એક બોક્સ ખુલી જ જશે, એમાં તમારે તમારું નામ જે છે એ લખી નાખવાનું અને તમારે શું કરવાનું છે, એનું સાઇનર્સ ટાઇટલ જે છે એ પૂછેલું હોય તો એ તમારે આપી દેવાનું છે. અહીં તમને જો એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, મેનેજર, તો અહીં આપણે પ્રિન્સિપલ લખ્યું હોય, ટીચર લખેલું હોય, મેનેજર લખેલું હોય, એવી રીતના કંઈક લખેલું હોય તો આપણે એ ટાઇટલ જે છે એ સાઇનસ ટાઇટલ જે છે એ આપી અને ઓકે આપી દેવાનું, એટલે તમને સિગ્નેચર લાઇન જે છે એ તમારી એડ થઈ જશે. જ્યાં કર્સર હોય ને ત્યાં એડ થશે. એટલે ખાસ યાદ રાખવાનું, તમને ક્યાં સિગ્નેચર લાઇન જે છે એ પૂછે છે એટલી બાબત જે છે એ તમારે યાદ રાખવાની. એના પછી એપ્લાય ફર્સ્ટ એન્ડ સેકન્ડ પેરેગ્રાફ ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ 1 ઇંચ. 1 ઇંચનું ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ આપવાનું છે. કોને? પહેલા અને બીજા પેરેગ્રાફને. હવે આ કેવી રીતના આપી શકીએ આપણે? તો ફરી પાછું આપણે ઉપર જતા રહીએ. પહેલા અને બીજા પેરેગ્રાફને આપણે શું કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે. પહેલા અને બીજા પેરેગ્રાફને આપણે સિલેક્ટ કરવાનું છે. પછી શું કરવાનું છે, તો અહીંયા આપણે ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ આપવાનું હોય તો પેજ લેઆઉટમાં જતા રહેશું આપણે. એમાંથી આપણે ઇન્ડેન્ટેશન માટે પેરેગ્રાફમાં જતા રહેશું. પેરેગ્રાફમાં તમને અલગ અલગ ઓપ્શન આપ્યા છે. એમાં તમને અહીંયા ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ આપેલું છે. એ કેટલું આપ્યું છે, તો અહીંયા આપણને 1.27 સેન્ટીમીટર આમ લખેલું છે. અને અહીંયા આપણે શું કરી શકીએ, 1 પછી સેન્ટીમીટર છે અને ઇંચમાં કન્વર્ટ કરવું છે, તો આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા જે છે એ કરી અને આપણે ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ જે છે એને આપણે ઇંચમાં આપી શકીએ છીએ. તો આ રીતના ઇંચમાં થઈ ગયું. કદાચ 1 સેન્ટીમીટર લખ્યું હોત તો થોડુંક ઘટી જાત, કારણ કે સેન્ટીમીટર કરતાં ઇંચનું માપ જે છે એ થોડુંક વધારે હોય. તો આ ઇંચમાં થઈ ગયું છે. ધારો કે આપણે ઇન્ડેન્ટ જે છે એ પેરેગ્રાફમાંથી, જો કે અહીંયા આપેલું જ છે, અહીંયા આપણે ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ જે છે એ કેટલું લઈ લઈએ, તો જો આ એની રીતે એ લોકોએ શું કરી નાખ્યું, ઓટોમેટિક એ લોકોએ 2.54 સેન્ટીમીટર લખી નાખ્યું. આપણે 1 ઇંચ લખ્યું હતું તો એ લોકોએ ઓટોમેટિક 2.54 સેન્ટીમીટર લખી નાખ્યું. હવે આપણે ધારો કે અહીંયા શું કરી નાખીએ છીએ, 1 સેન્ટીમીટર લખીએ છીએ, 1 અને 1 લખીને મૂકી દો તો પણ ચાલે, અને 1 સેન્ટીમીટર લખ્યું છે તો શું આવશે, થોડુંક ઇન્ડેન્ટેશન જે છે એ ઘટી જશે, જો કે 2 પેરેગ્રાફ જે છે એ સિલેક્ટ કરેલા હોવા જોઈએ. તો આપણે આ રીતે શું કરી શકીએ છીએ, ઇન્ડેન્ટેશન જે છે એ આપણે આપી શકીએ છીએ. ફર્સ્ટ લાઇનમાંથી 1 સેન્ટીમીટર, તો આપણે આ રીતે બંનેને ઇન્ડેન્ટેશન જે છે એ આપી શકીએ છીએ. તો આઈ થિંક તમારો ઇન્ડેન્ટવાળો ડાઉટ જે છે એ આટલામાં ક્લિયર થઈ ગયો હશે. એના પછી વાત કરીએ તો એડ ફૂટર પેજ નંબર બોલ્ડ નંબર 2. આપણે પેજ નંબર તો આપવાનો જ છે, પણ કેવો, બોલ્ડ નંબર 2 એવો પેજ નંબર આપવાનો છે. પછી ડેટ આપવાની છે રાઇટ સાઈડ અને તમારું નામ જે છે એ લેફ્ટ સાઈડ. જો કે આવો ક્વેશ્ચન મેં તમને કરાવેલો હતો, પણ હજી ઘણા ડાઉટ જે છે આના રિલેટેડ પૂછે છે. તો શું કરવાનું છે, આપણે અહીંયા તમારે ઇન્સર્ટમાં જવાનું છે. તમને પેજ નંબરની સાથે કોઈ પણ વસ્તુ લખવાનું કહે ને, એટલે તમારે ફૂટરમાં જવાનું નથી. ભલે લોકોએ લખ્યું હોય કે તમારે ફૂટર એડ કરવાનું છે, પણ તમારે ફૂટરમાં જવાનું નથી. તમારે માત્ર પેજ નંબરમાં જ જવાનું છે. આ પેજ નંબરમાં બોટમમાં જવાનું છે, કારણ કે વધારે પડતા બોટમમાં જ પૂછાય છે. હવે બોટમમાં પેજ નંબર છે ને, એમાં તમને અહીંયા ઉપર અલગ અલગ નંબર લખેલા છે. એનું નંબરનું ટાઇટલ લખેલું છે કે પ્લેન નંબર છે. પછી અહીંયા જો એસેન્ટ બાર 4 છે. આપણે જે કીધું એ બોલ્ડ નંબર 2, એટલે ઓટોમેટિક ક્યાં આવી જાય, વચ્ચે આવી જાય કે નહીં?
તો બોલ્ડ નંબર ટુ જે છે એ મારે સિલેક્ટ કરવાનું. આટલું થઈ ગયું. હવે બીજું આપણને શું કીધું છે, તો કે તમારું નામ જે છે ને એને લેફ્ટ સાઈડ લખવાનું. એટલે પહેલાં તો આપણે આને બેક સ્પેસ આપી દે, એટલે આ બાજુ આવી ગયું. હવે તમારું નામ જે છે એ તમારે લખી નાખવાનું. રેડી, આખું નામ પણ પૂછી શકે ને ખાલી ફર્સ્ટ એમ પણ પૂછી શકે. અહીંથી તમારે ટેબ આપવાનું, એટલે વચ્ચે આવી ગયું ઓટોમેટિક. અને ફરી પાછું આ જગ્યાએ રાખી અને ટેબ આપવાનું, એટલે રાઇટ સાઈડ આવી જશે. રાઇટ સાઈડમાં શું કરવાનું હતું, ડેટ ઉમેરવાની હતી, તો ડેટ એન્ડ ટાઈમ જે છે અથવા તો ડેટ જે છે એ તમે ઉમેરી દો. અહીંયા તમારે ડેટ ઉમેરાઈ ગઈ. તો આ રીતે તમે શું કરી શકો, તમારું નામ અથવા તો લેફ્ટ સાઈડમાં બોટમ ફૂટરમાં તમે તમારું નામ આપી શકો, વચ્ચે તમે પેજ નંબર આપી શકો, અને રાઇટ હેન્ડ સાઈડમાં તમે ડેટ જે છે એ પણ આપી શકો. તો આ રીતે આપણે આ ફૂટર એડ કરી નાખ્યું. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા કીધું છે કે હાઈલાઇટ થર્ડ પેરેગ્રાફ વિથ ગ્રીન કલર, શેડ અને શેડ ફોર્થ પેરેગ્રાફ વિથ ઓરેન્જ કલર. હવે આ જે ક્વેશ્ચન લેવાનું કારણ ખાલી એટલું જ છે કે તમને હાઈલાઇટ અને શેડ વચ્ચેનો તફાવત ખબર પડે. એટલા માટે જો તમે હાઈલાઇટ થર્ડ પેરેગ્રાફને કરો છો, અહીંયા આપણે થર્ડ પેરેગ્રાફ જે છે એ પહેલાં તો લઈ લઈએ. આને તમે હાઈલાઇટ કરો, એનો મતલબ શું થાય, આપણે હાઈલાઇટર જે છે પેનથી આપણે હાઇલાઇટરનો યુઝ કરતા હોય ઘણી વખત તમે વાંચવામાં, તો કેમ હાઈલાઇટ થતું હોય એ રીતના હાઈલાઇટ જે છે એ થઈ જશે. અહીંયા આપણે બધામાં બેયમાં આપણે યલો કલર જ લઈ લઈએ છીએ. તો જો આ હાઈલાઇટ કર્યું કે નહીં, એનો મતલબ આ જગ્યાએ ઓલસો લખેલું છે ત્યાં તમારું હાઈલાઇટર જે છે અથવા તો હાઈલાઇટ કરેલું છે એ ત્યાં પૂરું થઈ જશે. પણ તમે ઇન કેશ એને જો તમે શેડ ઇફેક્ટ આપો છો, એટલે આ જે છે આપણે અહીંયા ચોથો પેરેગ્રાફ જે છે એમાં આ લાઈન આટલી કાઢ નાખી, એટલે આપણને ખબર પડે થોડુંક. આટલી લાઈન મેં કાઢી નાખી. ચાલો હવે ધારો કે હું આને સિલેક્ટ કરું છું અને આને હું શેડ ઇફેક્ટ આપું છું યલો કલરની, તો શું ફેર આવે છે, આ આખે આખું જે છે એ સિલેક્ટ થઈ જશે. એટલે કે રિવર્સ પછીનું પણ આટલો પોર્શન જે છે એ સિલેક્ટ થઈ જશે. એટલે તમને હાઈલાઇટ કરવાનું કીધું હોય ત્યાં હાઈલાઇટ કરવાનું, અને શેડ આપવાનું કીધું હોય ત્યાં શેડ આપવાનું. પણ ઇનકેસ એટલું યાદ રાખજો કે તમને હાઈલાઇટ કરવાનું કે અને એ કલર જો તમને ન મળે, કારણ કે હાઈલાઇટ કરવાના કલર જે છે ને એ લિમિટેડ છે, એ કલર ન મળે ને તો છેલ્લો રસ્તો તમે શેડ ઇફેક્ટ આપી અને આગળ વધી જાજો. આટલી વસ્તુ યાદ રાખજો, કારણ કે શેડ કલરમાં ઘણા બધા કલર છે, જ્યારે હાઈલાઇટ કલરમાં તમારી પાસે લિમિટેડ કલર છે. તો તમારે આટલી બાબત યાદ રાખવાની છે કે હાઈલાઇટ અને શેડ વચ્ચેનો તફાવત શું છે. એના પછી વાત કરીએ આપણે ક્વેશ્ચનની, તો એપ્લાય કન્ટિન્યુઅસ લાઇન નંબર સ્કીપ ફર્સ્ટ ટુ પેરેગ્રાફ એન્ડ સ્ટાર્ટ લાઇન નંબર ફ્રોમ 100. જો આ એક જ લાઇનમાં મેં કેટલા બધા ક્વેશ્ચન લઈ લીધા છે. તમારે લાઇન નંબર આપવાના છે. આ પહેલી વસ્તુ શું કીધું છે, સ્કીપ ફર્સ્ટ ટુ લાઇન. તમે સીધા લાઇન નંબર આપી દેશો ને તો બધાય પેરેગ્રાફને અને બધાને અપાઈ જશે. પણ તમારે પહેલા બે પેરેગ્રાફને તમારે શું કરવાના છે, સ્કીપ કરવાના છે એન્ડ સ્ટાર્ટ લાઇન નંબર ફ્રોમ 100. હવે આ વસ્તુ જે છે ને એ તમને બધી વસ્તુ જે છે એ લાઇન નંબરવાળા ઓપ્શનમાંથી મળી જ જશે. પહેલું કામ તમારે શું કરવાનું, કર્સર જે છે એને ત્રીજા પેરેગ્રાફમાં ગોઠવી નાખવાનું, કારણ કે પહેલા બે પેરેગ્રાફ છે એને આપણે સ્કીપ કરવાના છે. એટલે હવે તમારે ક્યાં જવાનું છે, તમારે જવાનું છે અહીંયા પેજ લેઆઉટમાં. પેજ લેઆઉટમાં તમને લાઇન નંબર બતાવે જ છે. અત્યાર સુધી નોર્મલ ક્વેશ્ચન પૂછાતા હોય અને તમે કન્ટિન્યુઅસ લાઇન નંબર આપી દો તો તમે લાઇન નંબર આપી શકો. પણ તમારે ક્યાં જવાનું છે, આ લાઇન નંબરમાંથી લાઇન નંબરિંગ ઓપ્શનમાં જવાનું છે. ત્યાંથી પણ જઈ શકો અને પેજ સેટઅપમાં જે એરો આપ્યો છે ત્યાંથી પણ જઈ શકો. હવે જો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે એક પછી એક ઓપ્શન જે છે એના ઉપર તમારે કામ કરવાનું છે. તમારે પહેલાં તો વોલ ડોક્યુમેન્ટ જે છે એની જગ્યાએ તમારે શું કરવાનું છે, ધીસ પોઈન્ટ ફોરવર્ડ. આ રીતે તમારે કરવાનું છે. એનાથી શું થશે, તો ત્રીજો પેરેગ્રાફ છે ને ત્યાંથી લઈને આગળ લાઇન નંબર અપાશે. આ એક વસ્તુ થઈ ગયું. પછી તમને આ લાઇન નંબરનો ઓપ્શન આપ્યો છે, એમાં તમારે શું કરવાનું છે, તો એમાં તમારે ધારો કે એક લાઇન સ્કીપ કરવાનું પૂછે તમને, એક લાઇન
સ્કીપ કરવાનું પૂછે તો તમે એક લાઇન સ્કીપ કરી શકો. કેવી રીતે? અહીંયા વન લખ્યું છે ને ત્યાં તમે ટુ લખીને, એટલે એક લાઇન સ્કીપ કરીને પછી નંબર આપે, ફરી પાછું એક લાઇન સ્કીપ કરીને પાછો નંબર આપે. એવું તમે અહીંયા કાઉન્ટેડ બાય ટુથી તમે કરી શકો. અને અહીંયા તમને ઓપ્શન આપ્યો છે સ્ટાર્ટ્સ એટ, ક્યાંથી તમારે લાઇન નંબર છે એને શરૂ કરવાના છે. તો તમારે ક્યાંથી શરૂ કરવાના છે? 100થી શરૂ કરવાના છે અને કન્ટિન્યુઅસ જવાનું છે. કન્ટિન્યુઅસ જવાનું પૂછે તો કન્ટિન્યુઅસ રાખવાનું. અને રીસ્ટાર્ટ ઈચ પેજ, એનો મતલબ શું થાય કે દરેકે દરેક પેજમાં રીસ્ટાર્ટ થશે. આ વિડીયો જે છે એને થોડુંક એડવાન્સ લેવલનું વર્ડ ફોર્મેટિંગ કરવું છે એના માટે જ છે. જે લોકોને તૈયારી થઈ ગઈ છે ને, વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ છે, એ આના રિલેટેડ ક્વેશ્ચન પૂછે તો એને સ્કીપ પણ કરી શકે છે. એટલે બહુ બધું આપણે આમાં માથું મારવાનું નથી. આ જે છે એ અમુક ક્વેશ્ચન વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા છે, એટલે હું તમને આ ક્વેશ્ચન જે છે એ બધા કરાવું છું. અઘરું કરાવવાનો ને તમને ડરાવવાનો મારો કોઈ ઈરાદો છે નહીં. શું કરવાનું છે અહીંયા? રીસ્ટાર્ટ ઈચ પેજ. તો અહીંયાથી આપણે ઓકે આપી દઈએ તો દરેકે દરેક પેજમાંથી પાછું રીસ્ટાર્ટ થશે. શું કર્યું આપણે? ધીસ પોઈન્ટ ફોરવર્ડ કરી નાખ્યું. લાઇન નંબરમાંથી આપણે 100થી શરૂઆત કરશું અને કાઉન્ટેડ બાય વન, એકે લાઇન આપણે સ્કીપ કરવાની જરૂર છે નહીં. પણ તમે આટલી વસ્તુ જે છે એ ટ્રાય કરી અને જોઈ લેજો કે કેવી રીતના એમાં થાય છે. જો અહીંયા આપણે જોઈએ તો આ જે પેરેગ્રાફ છે એ પહેલાં બે પેરેગ્રાફ સ્કીપ થઈ ગયા. જોકે આખે આખું ડોક્યુમેન્ટ ઓલી આગળની બાજુ વહી ગયું છે, એવું ખરેખર આપણે કાંઈ કરવાની જરૂર છે નહીં. એટલે આપણે અહીંયાથી ત્રીજા પેરેગ્રાફથી શું થશે તો આખે આખા લાઇન નંબર જે છે એ અપાશે. અને જો રીસ્ટાર્ટ ઈચ પેજ એટલે અહીંયાથી ફરી પાછું શું આવશે? 100 નંબર જે છે એ ત્યાંથી લખાયેલા આવશે. તો આ રીતે આપણે આ જે વર્ડ ફોર્મેટિંગના આપણે લેટેસ્ટ ક્વેશ્ચન જે છે એ કહી શકીએ, એવા ક્વેશ્ચનનું સોલ્યુશન જે છે એ આપણે અત્યારે કર્યું. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપણે એક્સેલ જે છે એ બનતી કોશિશ કરશું કે લગભગ આપણે બધા જે એક્સેલના આવે છે, એક્સેલના જે શીપ જાય છે એના આપણે સોલ્યુશન મૂકવાની ટ્રાય કરશું. પણ ઇનકેસ એવું થાય કે રિપીટ જેવું હોય તો આપણે એને કન્ટિન્યુ કરશું નહીં, અથવા તો એ ક્વેશ્ચન જે છે અથવા તો એક્સેલ જે છે એ શીટ આપણે મૂકશું નહીં. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.